તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ. આજે આપણે જોઈશું ધોરણ બાર વિષય છે રસાયણ વિજ્ઞાન, તેનો પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમારી એકમ કસોટીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પહેલો ક્વેશ્ચન છે પ્રશ્ન બેંકનો, જો આપણે આયોનિક ઘન સ્ફટિકનો ત્રિજ્યાનો ગુણોત્તર જાણતા હોય તો તેના ઉપરથી આપણે શું જાણી શકાય? તો એનો આન્સર આવશે સ્ફટિકનો ભૌમિતિક આકાર જાણી શકાય. બીજો ક્વેશ્ચન છે NaCl સ્ફટિક ઘનમાં થપ્પીનો ભાત કેવા પ્રકારનો હોય છે? આન્સર આવશે AbAb પ્રકારની ભાત હશે. પ્રશ્ન નંબર 3 છે, નીચેની સ્ફટિક રચનામાં કયા પ્રકારની ખામી જોવા મળે છે? તો આન્સર આવશે શોર્ટકી ખામી, અને ઘણી વખત શોર્ટકી ખામીના ઉદાહરણ બી પૂછે છે, તો એમાં આવશે ZnS. અને AgBrના ઉદાહરણ પૂછે તો AgCl, ફ્રેન્કલના પૂછે તો AgCl, અને ઘણી વખત એમ બી પૂછાયેલું છે કે શોર્ટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિ ધરાવતું હોય એનું ઉદાહરણ લખો, તો આન્સર આવશે AgBr. શોર્ટકી ક્ષતિમાં ધનાયન અને ઋણાયન સમાન સંખ્યામાં દૂર થાય છે એટલે ઘનતાનો ઘટાડો થાય છે શોર્ટકી ક્ષતિમાં, પરંતુ ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતા અચળ રહે છે. પ્રશ્ન નંબર 4 છે કે FCCની કેટલા ટકા ખાલી જગ્યા રોકાયેલી હોય છે? તો આન્સર આવશે 26%, કારણ કે 74% FCCમાં ભરાયેલું હોય છે. જો BCC માટે પૂછે તો 68% ભરાયેલું અને 32% ખાલી. પછી પૂછાયેલું છે ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષના પરમાણુની સંખ્યા અંતઃ કેન્દ્રિત ઘનના પરમાણુ ઘનતાનો તફાવત કેટલો હોય છે? 4 - 2 એટલે 2. હવે તમારે કયા પ્રકારના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ છે, પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ છે, ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. અને તમે જો પાછલા વર્ષના બોર્ડના પેપરનું સોલ્યુશન જોવા ઈચ્છતા હો તો આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જઈ શકો છો, ત્યાં તમને પેપર સોલ્યુશન મળી જશે.